મંચસ્થ મહાનુભવો, વિદ્યાભારતી સંકુલના તમામ સ્ટાફ મેમ્બર્સ, આજે પધારેલા છાત્રો, વિદ્યાભારતીના તૃતીય પૂર્વ છાત્ર સંમેલનમાં આવ્યા પછી મને રાજેન્દ્ર શુક્લની એક પંક્તિ અત્યારે ઉચિત લાગે છે, જે આપની સામે રજૂ કરું છું. અહીં સુધી પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. મારું નામ, વિદ્યાભારતી સ્કૂલનું નામ નીરવ જોશી, અને વિદ્યાભારતીમાંથી ભણીને હું બન્યો, પીએચડી થયું, એટલે હવે એ મારું ડૉક્ટરેટની ડિગ્રી મારે જેને અર્પણ કરવાની છે એ મારું સંકુલ, એ હું ડૉક્ટર નીરવ જોશી. કડી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે હું BBA કોલેજમાં અધ્યાપક તરીકે સેવા બજાવું છું, અને છેલ્લા 21 વર્ષથી એક શિક્ષણના સંકુલમાંથી નીકળીને શિક્ષણ સમાજને પરત કરવું એ ભાવ સાથે કામ કરી રહ્યો છું. પ્રાસંગિક બોલવું અને પ્રસંગોચિત બોલવું એ હું સુપેરે સમજું છું, અને એટલા માટે મારો અભિપ્રાય છે એ અભિપ્રિય પણ બની રહે એનું હું ધ્યાન રાખીશ. ત્રીજું વર્ષ છે, ત્રીજો કાર્યક્રમ છે, એટલે વિદ્યાભારતીની મને હૃદયની અંદર અંકિત થયેલી ત્રણ વાતો, જે વિદ્યાભારતીની ઓળખ અમે જ્યારે ત્રીજી બેચમાં ભણ્યા ત્યારની હું ગણાવીશ. એ ત્રણ ઓળખ એટલે, નંબર વન, જ્યારે કોઈ સ્કૂલને ખબર નહોતી કે કઈ રીતે ભણાવવું, ત્યારે વિદ્યાભારતીએ યોગ જેવા વિષયો, સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય જેવા વિષયોને પોતાના અભ્યાસક્રમમાં રાખીને લોકોને ભણાવવા ઉપરાંત શીખવવાનું કામ કર્યું છે. કારણ કે ભણવાનું બધું પુસ્તકની અંદર છે, શીખવાનું બધું પુસ્તકની બહાર છે. નંબર બે, મારી બીજી વાત, અંગ્રેજી વિષય જેનું આજે આપણે મહત્વ સમજતા થયા છીએ, એ વિષય 1975-77ની સાલમાં ઇન્ટ્રોડ્યુસ કરવાની હેમ જો કોઈ શૈક્ષણિક સંસ્થાએ ઉપાડી હોય વાંકાનેર જેવા ટાઉનમાં, તો એ મારી વિદ્યાભારતી સંસ્થા છે. એલ્યુમિનિયમની પેટી લઈને સ્કૂલે આવતા, એ સમય હજુ મને યાદ છે, પણ વધુ સમય વાગોળવાનો અત્યારે આપણી પાસે સમય નથી. અને ત્રીજી સૌથી મહત્વની વાત, કો એજ્યુકેશન, સાથે ભણવું, ભાઈઓ અને બહેનો, છોકરા અને છોકરીઓ સાથે ભણે, એ કદાચ 1977માં વિચાર વાંકાનેર જેવા ગામ માટે કલ્પનાનો હતો, અને એ વિચાર મૂર્તિમંત કરવાનું બીડું આ સંસ્થાએ ઉપાડ્યું છે, એ માટે હું આ સંસ્થાનો ઋણી છું. એ કદાચ કહું ઋણ ન ચૂકવી શકું એવું કહું, તો પણ એની માટે તો હું બહુ નાનો છું. મેડમ મોન્ટેસરી કે જેમણે એવું કહ્યું છે, એ સમયે મેડમ મોન્ટેસરીના સમયમાં તમે ગૂગલ કરી શકશો, કે બાળકોને સમજાવવાની જરૂર નથી, બાળકોને સમજવાની જરૂર છે, એ વિચારને મૂર્તિમંત મારી શાળાએ કર્યો છે, એટલે આજે હું શિક્ષક તરીકે મારા વિદ્યાર્થીઓને સમજી શકું છું. આ ત્રણ વાતો આ ત્રીજા ભૂતપૂર્વ છાત્રના સંમેલનના કાર્યક્રમમાં મને કરવી ઉચિત લાગે છે, અને મેં કહ્યું એમ, હું પ્રસંગોચિત અને પ્રસંગોપાત જ વાત કરીશ, એથી આગળ વાત નહીં કરું. બીજી એક નમ્ર વિનંતી, હું અત્યારના શાળાના સંચાલકોને, અમારું જે ગ્રુપ છે અત્યારની ત્રીજી બેચનું, એ સર્વે મિત્રો દ્વારા એમની લાગણીની વાચા આપીને આપ સામે કરવા માગું છું, કે અમે લોકોએ એવો એક વિચાર કર્યો છે કે આ કાર્યક્રમ પૂરો થાય અને તરત, અને પછી દર વર્ષે અમે કોઈ એક એમાઉન્ટ સાથે બધા મિત્રો રાખીને કાઢીને શાળાને દર વર્ષે અમુક પુસ્તકો લાઇબ્રેરીમાં ભેટ આપવા માગીએ છીએ. જો અમારા સૌનો વિચાર આપને યોગ્ય લાગે તો એ સ્વીકારવા વિનંતી. કારણ કે કવિ મીન પિયાસીની પંક્તિ મને યાદ છે, મારા પ્રિય કવિ છે ચુડા ગામ લીમડી પાસે, અને એ પંક્તિ પૂરી કરીને હું વિરમીશ. પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, આ દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું, ત્યારે ગે ગે ફે ફે કરતા કહેશો, હે 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 શું 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 કબૂતરોનું ઘુ ઘુ ઘુ. ધન્યવાદ, નમસ્કાર.